નમસ્કાર મિત્રો જો તમારે તમારા જિલ્લાની સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો સૌ પ્રથમ તમારે પંચાયત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ વેબસાઇટ ઓપન કરવાની રહેશે મેં આ વેબસાઇટ પહેલેથી ઓપન કરીને રાખેલી છે તો મિત્રો વધારે ટાઈમ ના બગડે એના માટે તો ચાલો મિત્રો સૌ પ્રથમ તમારે તમારા જિલ્લાની માહિતી મેળવવા માટે અહીંયા ખૂણામાં દેખો કે જિલ્લો પસંદ કરો જિલ્લો પસંદ પર તમે ક્લિક કરશો એટલે ચાલો કે જિલ્લો છે ભાવનગર તો ભાવનગર પર હું ક્લિક કરીશ એટલે એક ભાવ ભાવનગરનું એક પેજ ઓપન થશે એ પેજ ઓપન થશે એટલે મિત્રો તમારે એ પેજ ઓપન થશે એટલે તમને અહીંયા તમારા જિલ્લાની માહિતી આપેલી છે કે તાલુકાઓ તમારા દસ છે ગ્રામ પંચાયત છસો ને બાસઠ સાક્ષરતા દર તમારો એકોતેર પોઈન્ટ ચોત્રીસ છે અને વિસ્તાર છ હજાર છસો ચોસઠ ચોરસ કિમી છે ને વસ્તી તમારી ચોવીસ લાખ દસ હજાર બસો અગિયાર છે અને ગ્રામ્ય વસ્તી ચૌદ લાખ અગિયાર હજાર એકસો ચોત્રીસ છે તો મિત્રો આ જિલ્લાની અંદર ગરીબ રેખાની નીચે જીવતા લોકો માટે યોજનાઓ કેટલી છે અને ગરીબ રેખાની નીચે જીવતા લોકોની યાદી છે ગરીબ રેખાના નીચે જીવતા લોકો માટેની અરજી અને નિરોગી બાર વર્ષ બે હજાર અઢાર પોલિયો અપ અભિયાન મમતા દિવસ અને ચિરંજીવી યોજના જનની સુરક્ષા યોજના દીકરી યોજના વિદ્યાર્થીઓ માટે ખેડૂતો માટે અરજીઓ માટેનું માર્ગદર્શન જિલ્લા ગામોની યાદી અને સરકાર પાસેથી મળતી માહિતી તો મિત્રો તમારે સૌ પ્રથમ આપણે જિલ્લો તો સિલેક્ટ કરી લીધો હવે આપણે સિલેક્ટ કરીશું તાલુકો તો તાલુકો સિલેક્ટ કરીશું એટલે તમારો ભાવનગરનો ભાવનગરમાં આપણે તાલુકો સિલેક્ટ કરીશું પાલિતાણા તો હવે આપણે પાલિતાણા સિલેક્ટ કરીશું એટલે પાલીતાણા તાલુકાની તમામ માહિતી અહીંયા મળી જશે તો પાલિતાણા તાલુકાની અંદર ગ્રામ પંચાયત કેટલી ગામડાઓ એકાણું છે અને વસ્તી એક લાખ સુડતાળીસ હજાર ત્રણસો ને ચોરાણું છે અને તમે અહીંયા જોઈ શકો છો કે તમારી તાલુકાની અંદર પાલીતાણા અતિ પ્રાચીન નગર છે જેને આચાર્ય શ્રી પાદલુપ્ત સૂરીના નામે પરથી વસેલું પાદલુપ્તપુર આજે પાલિતાણા નામથી જગ વિખ્યાત છે એટલે કે જનરલ નોલેજ માટે પણ તમને આ કામ આવશે અને પછી અહીંયા ક્લિક ખૂણામાં આપેલું છે કે વધારે વધારે પણ તમે ક્લિક કરશો એટલે એક બીજી માહિતી તમને મળશે કે પાલીતાણાની વિશે તમને જણાવશે એ શું છે અને એનું સંપૂર્ણ તમને માહિતી આપશે એટલે કે એ તાલુકાઓ એ કેવી રીતે નામ પડ્યું એના વિશે હવે તાલુકાની એનો ઇતિહાસ તમે અહીંયા જોઈ શકો કે તાલુકાનો ઇતિહાસ તાલુકાની સામાન્ય રૂપરેખા જોવાલાયક સ્થળો મહત્ત્વના નજીકના શહેરો તાલુકાની વસ્તી વિશેક માહિતી આપણે જોઈશું તાલુકાની વસ્તી વિશે માહિતી તો તમે તમારા તાલુકાની વસ્તી વિશે એક માહિતી જોઈ શકો છો એટલે કે વસ્તી વધારાનો દર બાર પોઈન્ટ ઝીરો નવ ટકા દર હજાર પુરુષોની પુરુષોએ સ્ત્રીની સંખ્યા નવસો ઓગણચાલીસ આ રીતના તમે તમારા તાલુકાની માહિતી મેળવી મેળવી શકો છો અને હવે તાલુકા વિશે એટલે કે તમારી તાલુ ઇતિહાસ તાલુકાની સામાન્ય રૂપરેખા તો પાલીતાણા તાલુકાની અંદર કુલ ગામોની સંખ્યા કેટલી છે એમાં ભૌગોલિક અક્ષર એટલે કે સાક્ષરતા જ્ઞાન કેટલું છે રસ્તા નદીઓ પર્વતો તો નદીઓ જુઓ તમે શેત્રુંજી ખારો રજાવર આ તમે બધું જોઈ શકો છો એની સંપૂર્ણ માહિતી તમારા જિલ્લાના તાલુકાની સંપૂર્ણ માહિતી તમને અહીંયા આપેલી છે અને પંચાયત તમે જુઓ કે તમારા જિલ્લાના જિલ્લામાં પંચાયત તાલુકા પંચાયતના સભ્યોની વિગતો જોવી હોય તો તાલુકા પંચાયતની સમિતિઓની વિગત જોવી તો પણ મળશે સરપંચની યાદી પણ તમને મળશે તલાટી કમ મંત્રીની યાદી તમને મળશે પાલેતાના તાલુકાના ગામોની માહિતી મળશે વહીવટી અધિકારી ટીડીઓ પ્રવૃત્તિ અને પ્રસ્તાવન એટલે કે તમારા જિલ્લામાં દરેક તમારે કોઈપણ જગ્યાએ કોઈ પણ અધિકારીને કોન્ટેક કરવો હોય તો તમે અહીંયાથી આ વેબસાઈટ પરથી તમે કોઈપણ અધિકારી ટીડીઓ તલાટી સરપંચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યોની માહિતી મેળવી શકો છો એમને એમનો કોન્ટેક નંબર પણ તમે અહીંયા મેળવી શકો છો બીજું મિત્રો કે અહીંયા એક વાત છે કે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો તમે આ અમારી ચેનલને એટલે કે ગુજરાતની માહિતી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને ગામડામાં રહેતા આપણા મિત્રો ફેમિલી એને ફેસબુક વોટ્સઅપ પર શેર કરો જેથી કરીને આપણે આપણી ગામ પંચાયતમાં એટલે કે આપણા જિલ્લામાં તાલુકાની સંપૂર્ણ માહિતી અહીંયા જોઈ શકીએ છીએ અને તાલુકાની રૂપરેખા અને તાલુકાની અંદર મળતી દરેક યોજનાની આપણે સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે તો મિત્રો આજના માટે આટલું જ છે ફરી આપણે એક આવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય અને મિત્રો તમને કોઈ પણ પ્રકારની ગુજરાતની માહિતી જોઈતી હોય તો તમે અમને કોમેન્ટ બોક્સ અંદર લખીને જણાવશો જેથી કરીને અમે અમારા તરફથી બનતી કોશિશ જરૂર કરીશું તો ત્યાં સુધી ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી બાય